વંથલીના ગાંઠીલા અને દણફુલિયા વચ્ચેનો ઓઝત નદીનો બેઠો પુલ બેસી જતા વાહન વ્યવહારમાં અસર પહોંચી હતી. વંથલીથી ગાંઠીલા તેમજ અન્ય ગામોનો જોડતો ઓઝત નદીના પુલ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં હતો, જેથી સરપંચ સહિત આગેવાનો દ્વારા તંત્રને પુલનું મરામત કરવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર જાણે કોઈ અકસ્માત થવાનું રાહ જોઈ રહ્યું હોય તેમ કોઈ દરકાર લેતું ન હતું. ત્યારે ગઈકાલે પડેલ ભારે વરસાદના કારણે આ પુલ બેસી ગયો હતો અને વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. 10 વર્ષ પહેલાં રાજ્ય સિંચાઈ વિભાગ દ્વારા નદી પસાર કરવા રેલિંગ વગરના બેઠા પુલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અને ત્યારથી આ પુલની કોઈ મરામત કરવામાં ન આવતા ગઈકાલે આ પુલ ધરાશાયી થયો હતો. પરંતુ તે સમયે કોઈ વાહન ત્યાંથી પસાર ન થતાં મોટી જાનહાનિ ટળી હતી. તો આ ઘટનાને લઈ સરપંચ મુકેશભાઈ ચૌહાણે તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને પુલને રિપેર કરવા માટે માગણી કરી હતી. પી આર ઝાલા, હાર્દિક મદદદેશ ઇજનેર, પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ 2, જૂનાગઢ. આ પુલ પાણીના ભારે વહેણના કારણે આજે વહેલી સવારે તૂટી જવા પામેલ છે, જેના અમને સમાચાર મળતા અમે તુરંત અહીં પહોંચેલ અને સ્થિતિનું અવલોકન કરેલ. આ બાબતે જણાવવાનું કે સિંચાઈ વિભાગ દ્વારા આ પુલ અમને આશરે 1.5 વર્ષ પહેલાં સોંપવામાં આવેલ અને અમને સોંપાતાની સાથે તુરંત જ અમે આ પુલને ઊંચો લઈ અને મોટો બનાવવાની દરખાસ્ત સરકારશ્રીને રજૂઆત કરેલ. હવે આનું રિપેરિંગ અને ત્યાં સુધી વૈકલ્પિક રસ્તા પર રાહદારીઓને અવર જવર કરવા માટે અનુરોધ કરવામાં આવે છે. મુકેશભાઈ ચૌહાણ, સરપંચશ્રી, ગ્રામ પંચાયત ગાંઠીલા, તાલુકો વંથલી, જિલ્લો જૂનાગઢ. આજરોજ ઓજત નદીની અંદર ભારે પૂર આવવાને કારણે ધણફુલિયાથી ગાંઠીલા ઓજત નદીમાં જે પુલ આવ્યું છે, પુલ ઉપરથી પાણી પસાર થયું છે, એને કારણે પુલ નીચે બેસી ગયો છે. આ પુલ 2010ની અંદર સ્ટેટ એડ્યુકેશનના કચેરી મારફતે થયેલું હતું. આ કોન્ટ્રાક્ટરે, આપ પણ નિહાળી શકો છો, કાની અંદર કોઈ લોખંડ નથી નાખ્યું, લોટ પાણીને લાકડા ભ્રષ્ટાચાર કરેલો છે. આ ભાજપની સરકારમાં મિલીભગતને કારણે આપ જોઈ શકો છો ભાજપનો વિકાસ, લોખંડ વગરનું પુલ બનાવ્યું છે, પુલ એને કારણે બેસી ગયું છે. અને ગાંઠીલા ગામમાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. આખા સૌરાષ્ટ્રમાંથી તમામ યાત્રાળુઓ, હજારો યાત્રાળુઓ આવતા હોય, આ મુખ્ય માર્ગ હોય, આ મુખ્ય માર્ગને ઊંચો લેવા માટે અમે અવારનવાર જે તે વખતના કોંગ્રેસના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાને રજૂઆતો કરેલી અને હાલ કેબિનેટ મિનિસ્ટર છે અને કેબિનેટ મિનિસ્ટરના વિસ્તારનું આ ગામ છે, એના વિસ્તારમાં આવેલું છે. આ રોડને તાત્કાલિક ઊંચો લઈ અને મોટું પુલ બનાવે એવું સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે અને વિનંતી છે.